ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે 12મા પાઠનું સ્વાધ્યાય ચોપડીની અંદર જોઈ ગયા. તો આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કાઢો, પાઠ 12 આપો અને લો. આગળ આપણે એક એક અંકવાળી સંખ્યાનો સરવાળો જોઈ ગયા. હવે આપણે બે અંકવાળી સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો બે અંકવાળી બે સંખ્યાનો સરવાળો વડી વગરના. ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે 35 વત્તા 23. પહેલાં સૌથી પહેલાં આપણે કોનો સરવાળો કરવાનો? તો એકમના અંકનો. એકમનો અંક છે 5 અને 3. એકમનો અંક કોણ છે? 5 અને 3. તો 5ની અંદર 3 ઉમેરે તો જવાબ આવશે 8. દશકના અંકનો સરવાળો, તો દશકની અંદર 3 વત્તા 2 એટલે કે 3ની અંદર 2 ઉમેરે તો જવાબ આવશે 5. તેથી દશકના અંકના ખાનામાં 5 લખો એટલે કુલ સરવાળો કેટલો થયો? 58. આગળ આપણે સરવાળો કરીએ. મેડમ અહીંયા 2 દાખલા મીંડા પાડીને શીખવાડશે, બાકીના દરેક દાખલા મેડમ પોતાની આંગળીના બેટકા ઉપર કરશે. તો તમે પણ એનો પ્રયત્ન કરો. ચાલો અહીંયા ગાડી પહેલું છે 41 વત્તા 16. 41 વત્તા 16 મેં આગળ કીધું તેમ સૌથી પહેલાં આપણે એકમનો સરવાળો કરવાનો. તો અહીંયા એકમના અંકો કયા કયા છે? તો 1 અને 6. તો આપણે એકમના અંકનો 1 અને 6 એટલે 1 છે એટલે 1 મીંડું પાડીશું, 6 છે એટલે 1 2 3 4 5 6. ચાલો હવે બધાની ગણતરી કરી નાખો. તો 1 2 3 4 5 6 અને 7 એટલે આપણે અહીંયા કેટલા લખીશું? 7. હવે દશકના અંકનો સરવાળો કરો. તો દશકના અંકમાં 4 અને 1 છે, કેટલા છે? 4 અને 1. તો આપણે પહેલાં 4 મીંડા પાડીએ તો 1 2 3 4 અને 1. તો ગણી કરો કુલ કેટલા થયા? તો 1 2 3 4 અને 5. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 57. તો દરેક વિદ્યાર્થી મિત્રો, આ રીતે મીંડા પાડીને પણ તમે કરી શકો છો, જેથી કરીને તમને ભૂલ પડે નહીં. પહેલાં કયા અંકનો સરવાળો કરવાનો છે? એકમના અંકનો. એકમના અંક કયા કયા છે? તો 1 અને 6 જે આપણા જમણા હાથ બાજુ છે, અને ડાબા હાથ બાજુ આપણા દશકના અંકો આવેલા છે. બરાબર છે ને? ચાલો આગળ જોઈએ 35 વત્તા 24. ચાલો 35 વત્તા 24 એટલે 5 ને 4 એટલે આપણે 5 મીંડા પાડીએ તો 1 2 3 4 5 અને પછી છે 4, તો 1 2 3 4. હવે ગણી કાઢો તો 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે આપણે અહીંયા લખીશું 9. 3 ને 2 એટલે 3 પહેલાં 1 2 3 પાડો, પછી 2 પાડો, 1 અને 2. હવે ગણો કેટલા થયા? તો 1 2 3 4 અને 5. તો આ થયા 5. કેટલો જવાબ આવ્યો? 59 જવાબ આવ્યો. બરાબર છે? બધા મેડમની સાથે જ જવાબ લખતા જાય. આગળ જોઈએ હવે 36 વત્તા 22. 36 વત્તા 22. હવે હું તમને બીજી રીત શીખવાડું. આમાં ઉપરની સંખ્યા 6 આપી છે, બરાબર. હવે 6ની અંદર ડાયરેક્ટ 2 ઉમેરો. તો આપણે 2 જ મીંડા પાડીએ, 1 અને 2 મીંડા પાડ્યા. નીચેની સંખ્યાના મીંડા પાડ્યા, ઉપરની સંખ્યાના મીંડા પાડ્યા નથી. જે સંખ્યા મોટી હોય એના મીંડા પાડવાના નહીં, જે સંખ્યા નાની છે એના જ મીંડા પાડવાના. 6 અને 2માં 2 નાના છે એટલે આપણે 2 મીંડા પાડ્યા. તો અહીંયા ઉપર 6 છે, તો 6 પછી ગણતરી કરો. તો 6 પછી આપણે ગણતરી કરીએ તો 7 8 એટલે આપણે અહીંયા લખ્યા 8. એવી જ રીતે નીચે પાછા 2 છે તો 2ના મીંડા પાડો. તો 3 પછી ગણો, 3 ઉપરની જે સંખ્યા છે એના પછી ગણવાનું. એટલે 3 પછી આપણે ગણીએ તો 4 5 એટલે જવાબ કેટલો આવ્યો? 5 6 58. એવી જ રીતે બાજુમાં પણ છે, ઉપર મોટી સંખ્યા 6 છે, નીચે 3 નાના છે, તો આપણે 3 મીંડા પાડીએ 1 2 3. 6 પછી ગણો તો 7 8 9 એટલે આપણે અહીંયા લખ્યા 9. હવે ઉપર 4 છે, નીચે 1 જ છે એટલે આપણે 1 જ મીંડું પાડીએ તો 4 ને 1 5. હવે તમને જે રીત સહેલી લાગે તે રીત તમે કરી શકો છો. બરાબર ને? મીંડા પાડીને કરવું હોય તો મીંડા પાડીને, અને 2માંથી 1 જે સંખ્યા નાની હોય તેના મીંડા પાડવાના, ને એના પછીની ગણતરી કરવાની. જે મોટી સંખ્યા હોય તેના પછીની, 6 હોય તો 7થી ગણતરી કરવાની, 7 હોય તો 8થી ગણતરી કરવાની. બરાબર ને? ચાલો આગળ જોઈએ. હવે આપણે 25 વત્તા 12. તો 5ની અંદર 2 ઉમેરો. તો 5ની અંદર આપણે 2 ઉમેરીએ તો 6 7 એટલે આપણે અહીંયા લખ્યા 7. 1ની અંદર 1, 2ની અંદર 1 ઉમેરો તો થશે 2 ને 1 3. બરાબર છે? ચાલો અહીંયા ગાડી 4 અને 3 આપ્યા છે. તો આપણે
ત્રણ મીંડા પાડીએ, ત્રણ નાના છે એટલે ચાર, પછી ગણીએ તો પાંચ છ સાત, એટલે આપણે અહીંયા લખ્યા સાત. એકને એક કેટલા થશે? તો બે, એટલે આપણે લખ્યા બે. ચાલો હવે અહીંયા ગાડી આઠ અને શૂન્ય આપ્યા છે તો આઠના આઠ બેઠા, એટલે બે ને એક ત્રણ, બરાબર છે. ચાલો અને પાંચની અંદર એક ઉમેરો તો પાંચની અંદર એક ઉમેરો તો થશે છ, બેની અંદર બે ઉમેરો તો બે પછી ત્રણ ચાર, એટલે આપણે અહીંયા લખ્યા ચાર, છેતાલીસ થયા. ચાલો નીચે જોઈએ આપણે, પિસ્તાલીસ વત્તા તેર, તો પાંચની અંદર ત્રણ ઉમેરો, આપણે ત્રણ મીંડા પાડ્યા તો પાંચ પછી ગણીએ છ સાત આઠ, એટલે આપણે અહીંયા લખ્યા આઠ. ચાલો ચારની અંદર એક ઉમેરો, ચારની અંદર એક ઉમેરો પાંચ થશે, એટલે આપણે અહીંયા લખ્યા પાંચ. છની અંદર બે ઉમેરો તો એક બે છ પછી સાત આઠ, એટલે આપણે અહીંયા લખ્યા આઠ. ચારની અંદર એક ઉમેરો તો ચારની અંદર એક ઉમેરો થશે પાંચ, એટલે આપણે અહીંયા લખ્યા પાંચ. ચાલો ચારની અંદર પાંચ ઉમેરો, આપણે પાંચ મોટા છે એટલે ચાર મીંડા પાડીએ, એક બે ત્રણ ચાર, પાંચ પછી ગણો છ સાત આઠ નવ, એટલે આપણે અહીંયા લખ્યા નવ. ચારની અંદર એક ઉમેરો તો ચારની અંદર એક ઉમેરો એટલે પાંચ, એટલે આપણે પાંચ થયા. ચાલો અહીંયા શૂન્યવાળું પાછું આવ્યું એટલે આઠના આઠ, ત્રણની અંદર એક ઉમેરો કેટલા થશે? ચાર, બરાબર ને. ચાલો અહીંયા સુધીના દાખલા દરેકે પોતાની સત્યપોથીમાં લખી નાખ્યા. આગળ જોઈએ આપણે, પચાસ વત્તા દસ. ચાલો શૂન્યનું શૂન્ય જ આવશે અહીંયા, પાંચની અંદર એક ઉમેરશે તો જવાબ થશે છ. ચાલો પાંચમાં ચાર ઉમેરો તો આપણે ચાર મીંડા પાડ્યા, પાંચ પછી ગણીએ છ સાત આઠ નવ, એટલે આપણે અહીંયા લખ્યા નવ. ચાલો ત્રણ, બેની અંદર ત્રણ ઉમેરો તો બે પછી ત્રણ ચાર પાંચ, એટલે આપણે અહીંયા લખ્યા પાંચ. ચાલો આઠની અંદર એક ઉમેરો, આઠને એક નવ, એટલે આપણે અહીંયા લખ્યા નવ. ચારની અંદર એક ઉમેરો, ચારની અંદર એક ઉમેરો તો થશે પાંચ. ચાલો હવે છની અંદર બે ઉમેરો તો છ પછી સાત આઠ, એટલે આપણે અહીંયા લખ્યા આઠ. ત્રણની અંદર એક ઉમેરો એટલે થશે ચાર. ચાલો અહીંયા ત્રણની અંદર બે ઉમેરો તો ચાર પાંચ, એટલે આપણે અહીંયા લખ્યા પાંચ. પાછા ત્રણની અંદર બે ઉમેરો તો જવાબ પણ આવશે પાંચ જ. ચાલો અહીંયા બોતેર વત્તા છવ્વીસ, તો છ નીચે મોટા છે એટલે ઉપર બે નાના, છ પછી સાત આઠ, એટલે આઠ. સાતની અંદર બે ઉમેરો તો આઠ નવ, એટલે આપણે અહીંયા લખ્યા નવ. ચાલો પાંચ છ સાત આઠ, એટલે આપણે લખ્યા આઠ. આઠની અંદર એક ઉમેરો, આઠની અંદર એક ઉમેરો થશે નવ. પાંસઠ વત્તા ચોત્રીસ, તો પાંચની અંદર ચાર ઉમેરો, પાંચને ચાર નવ, અને છની અંદર ત્રણ ઉમેરશે તો પણ નવ થશે. તો અહીંયા સુધીના દરેક વિદ્યાર્થી મિત્રોના દાખલા થઈ ગયા. પાછળ જોઈએ હવે આપણે, દાખલા ગણો. જો અહીંયા કોયડા ઉકેલના દાખલા આપ્યા છે આપણને, રકમ આપી છે, રકમના આધારે આપણે દાખલા ગણવાના છે. એક બગીચામાં સફેદ ગુલાબના બાવન છોડ, અને બાવન છોડ છે, કેટલા છોડ છે? બાવન, અને પીળા ગુલાબના પંદર છોડ છે. હવે જે આપણને અંક દેખાય, પહેલો જે અંક આવ્યો એટલે પહેલું લખીએ દાખલા તરીકે બાવન વત્તા પંદર, બરાબર છે. હવે આપણે એનો શું કરવાનો, તો બગીચામાં ગુલાબના ફૂલ કેટલા ફોડ થાય? તો ફૂલ શબ્દ આવે એટલે આપણે શું કરવાનું? સરવાળો. ફૂલ શબ્દ આવે એટલે આપણે શું કરવાનું? સરવાળો. બાકી રહ્યા શબ્દો આવે તો શું કરવાનું હોય? બાદબાકી. ચાલો હવે અહીંયા ગાડી મેં તમને આગળ શીખવાયું તેમ, પાંચની અંદર બે ઉમેરો તો છ સાત, એટલે આપણે અહીંયા લખ્યા સાત. પાંચની અંદર એક ઉમેરો એટલે થશે છ, પાંચને એક છ, બરાબર છે. આગળ જોઈએ, સુનિલ એક મેચમાં છત્રીસ રન કર્યા, કેટલા રન કર્યા? છત્રીસ. અને બીજી મેચમાં ત્રેવીસ રન કર્યા, બીજી મેચમાં કેટલા રન કર્યા? ત્રેવીસ રન. તો તેણે કુલ કેટલા રન કર્યા? કુલ શબ્દ આવ્યો એટલે આપણે શું કરવાનું? સરવાળો. તો છની અંદર આપણે ત્રણ ઉમેરીએ તો છ પછી આપણે ગણીએ સાત આઠ નવ, એટલે આપણે અહીંયા લખ્યા નવ. ત્રણની અંદર બે ઉમેરો તો ચાર પાંચ, એટલે આપણે અહીંયા લખ્યા પાંચ. તો કેટલા કુલ કેટલા રન કર્યા? એને ઓગણસાઠ રન કુલ કર્યા છે. ચલો ત્રીજો દાખલો જોઈએ આપણે, ઉર્મી બર્થડે પાર્ટીમાં ચોવીસ છોકરા અને પચીસ છોકરીઓ આવી. ઉર્મીની બર્થડે પાર્ટીમાં કેટલા છોકરા આવ્યા? ચોવીસ. બર્થડે પાર્ટીની અંદર ચોવીસ છોકરાઓ અને પચીસ છોકરીઓ આવી. તો કુલ કેટલા બાળકો એની બર્થડે પાર્ટીમાં આવ્યા?
तो આપણે અહીંયા ગણીએ 4 ની અંદર 5 ઉમેરો 1 2 3 4 5 4 પછી 5 6 7 8 9 એટલે 9 લખ્યા 2 ની અંદર 2 ઉમેરો તો 3 4 એટલે કે કુલ કેટલા બાળકો આવ્યા તો 49 બાળકો કુલ આવ્યા ઉમંગે એક દુકાનેથી 16 નોટબુક કેટલી નોટબુક ખરીદી 16 નોટબુક ખરીદી અને 33 પેન્સિલ ખરીદી કેટલી પેન્સિલ ખરીદી 33 પેન્સિલ ખરીદી તો કુલ એને કેટલી વસ્તુઓ ખરીદી છે તો કુલ શબ્દ આવ્યો એટલે આપણે શું કરવાનું સરવાળો તો આપણે 6 ની અંદર 3 ઉમેરો તો 7 8 9 એટલે આપણે અહીંયા 9 લખ્યા 3 ની અંદર 1 ઉમેરો એટલે 3 ને 1 4 તો કુલ એને 49 વસ્તુઓ ખરીદી બરાબર છે આગળ જોઈએ આપણે 5મો દાખલો તો નરેશ પાસે 23 લખોટી છે નરેશ પાસે કેટલી લખોટી છે 23 લખોટી અને ઉષા પાસે 20 લખોટી છે તો કુર મરીને કેટલી લખોટી ના સોરી નરેશ પાસે 23 લખોટી છે અને ઉષાએ તેને 20 લખોટી આપી ઉષાએ તેને બીજી કેટલી લખોટી આપી 20 લખોટી આપી તો હવે નરેશ પાસે કુલ કેટલી લખોટી થઈ તો અહીંયા શૂન્ય છે એટલે 3 ના 3 અને 2 ને 2 4 તો કુલ 43 લખોટી થઈ કોની પાસે નરેશ પાસે તો હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડિયોમાં જોઈશું